ભરૂચમાં એક કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનામાં કંપનીના 6 કામદારો મૃત્યુ નિપજ્યા છે। ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગુનો નોંધી દુર્ઘટના પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે। ઘટનાના પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ ભરૂચના દહેજની એક કેમિકલ કંપનીમાં રવિવારે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કંપનીમાં કામ કરતા 6 કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા હતા। બ્લાસ્ટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાના પગલે હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ભરૂચની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટનો આ પ્રથમ કિસ્સો નથી। આ પહેલા પણ અહીં કંપનીઓમાં બ્લાસ્ટના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે। અગાઉ 23 ફેબ્રુઆરી 2021 રોજ GIDC કેમિકલ કંપનીમાં UPL 5 પ્લાન્ટમાં આગ લાગી હતી। આગના કારણે 24 લોકો દાઝી ગયા હતા। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 15 કિમી સુધી સંભળાયો હતો। બ્લાસ્ટના કારણે આસપાસના ગામોમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો। કેટલાક ગામોમાં તો લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ઇજાગ્રસ્તોની ભરૂચ અને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અગાઉ ડિસેમ્બર 2021 ગુજરાત પંચમહાલ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। આ દુર્ઘટનામાં 5 શ્રમિકોનું મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 22 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત 10 શ્રમિકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, સાથે એક મજૂરની ગંભીર હાલતમાં વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। બ્લાસ્ટ MPP પ્લાન્ટ 2 રિએક્ટરમાં થયો હતો। કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ 15 કિલોમીટર સુધી સંભળાયો હતો। જર્મન ઇન્ડિયા ભરૂચ।